હેલો ફ્રેન્ડ્સ, વેજ કુકિંગ ટિપ્સમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ હલવાસનની રેસીપી. હલવાસન ગુજરાતમાં આવેલા ખંભાતની પ્રખ્યાત મીઠાઈ છે, જે ખાવામાં થોડી માવાના પેંડા જેવી લાગે છે અને એકવાર તમે ખાવાનું શરૂ કરો એટલે સ્ટોપ ન થવાય તેવી એકદમ ડિલિશિયસ સ્વીટ છે. તેને બનાવવા માટે આપણે એક નોનસ્ટિકનું પેન કે પછી જાડા તળિયાવાળી કડાઈ લઈ લઈશું. દૂધની કોઈ પણ મીઠાઈ બનાવવા માટે આપણે જાડા તળિયાવાળું જ વાસણ સિલેક્ટ કરવાનું છે. અત્યારે આપણે સ્ટવની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને હવે તેમાં આપણે 1 લિટર દૂધ એડ કરીશું. અહીંયા દૂધને તમે ઉકાળ્યા વગરનું અને ક્રીમ વાળું જ લેવાનું છે અને આમાં તમારે ઉપરથી થોડી ક્રીમ એડ કરવી હોય તો આ ટાઈમે એડ કરી શકાય છે. 1 લિટર દૂધમાંથી લગભગ 12 થી 13 જેટલા હલવાસનના પેડા તૈયાર થશે. હવે દૂધમાં આપણે એક ઉભરો લાવવાનો છે. અહીંયા મેં નોનસ્ટિકનું પેન લીધું છે એટલે વારે ઘડીએ હલાવવાની જરૂર નથી પડતી, પણ આ આખી પ્રોસેસ દરમિયાન દૂધ નીચેના તળિયે છોંટે નહીં એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે દૂધમાં ઉભરો આવશે એટલે સ્ટવની ફ્લેમ લો કરી દઈશું. આ ઉકળતા દૂધમાં હવે આપણે ગુંદર ઘીમાં શેકીને એડ કરવાનો છે અને દૂધને આ જ રીતે સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું. હવે બીજા બર્નર પર નાનું પેન લઈ લઈશું અને 3 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી લઈશું અને ઘી ગરમ થાય ત્યારે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો ગુંદર એડ કરીશું. અહીંયા મારી પાસે દળેલો ગુંદર હતો એટલે મેં એ યુઝ કર્યો છે, પણ જો તમારી પાસે ગુંદર મોટા કટકા હોય તેના તો તમે તેને ખલમાં ટીચીને થોડા નાના ટુકડા પણ લઈ શકો છો. અને આ જે ગુંદર છે તે બાવળનો ગુંદર છે. બાવળનો ગુંદર જેન્ટ્સ અને લેડીઝ બંને ખાઈ શકે છે. ગુંદરને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ શેકીશું. ગુંદર શેકાઈ જશે એટલે એનો કલર વ્હાઈટ થઈ જશે અને પછી થોડી વાર વધારે શેકીશું એટલે લાઇટ બ્રાઉન થતો જશે. હવે આ ગુંદરને આપણે દૂધમાં એડ કરી લઈશું અને આજે તમારે વધારાનું ઘી છે એ આ પેનમાં જ રાખવાનું છે જે આપણે પછીથી યુઝ કરીશું. તો સારી રીતે હવે તેને મિક્સ કરી લઈશું. તમને અત્યારે ગુંદરના થોડા ગાંઠા લાગશે, પણ ધીરે ધીરે દૂધમાં એકદમ મેલ્ટ થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે કે તેમાં ગુંદર નાખેલો છે આપણે. અહીં જો તમારે વધારે ફેટવાળું દૂધ હોય અને અત્યારે ફાટી જાય અને પનીર બની જાય તો પણ કંઈ વાંધો નથી. હવે આપણે અહીંયા 2 થી 3 મિનિટ પછી ઘઉંનો લોટ શેકીને આપણે એડ કરીશું. જો તમે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાના હોય તો સ્ટવની ફ્લેમ તમે હાઈ રાખી શકો છો જેથી દૂધ આપણું સ્પીડમાં બળી જશે અને ઘટ થતું જશે, પણ જ્યારે તમે સાઈડમાં કંઈક કામ કરતા હોય કે પછી લોટ કે પછી કંઈ શેકતા હોય ત્યારે તમારે ખાસ સ્ટવની ફ્લેમ લો જ રાખવાની છે જેથી આપણને ચોંટવાનું બિલકુલ ટેન્શન નહીં રહે. ત્યાર પછી આપણે લોટ શેકવા સેમ પેનનો ઉપયોગ કરીશું. તેમાં ઓલરેડી થોડું ઘી હોવાથી આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને 3 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો કકરો લોટ એડ કરવાનો છે. અહીંયા મેં ભાખરી માટેનો જે લોટ કકરો આવે છે તે લીધો છે, પણ અહીંયા તમે ઘઉંના ફાડા કે પછી દલિયા પણ લઈ શકો છો. પણ હલવાસનમાં જ્યારે ઘઉંનો લોટ એડ થાય છે ત્યારે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આ લોટને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લઈશું અને વચ્ચે વચ્ચે તમારે દૂધને પણ હલાવતા રહેવાનું છે. હવે આપણે લોટ શેકાઈ ગયો છે એટલે દૂધમાં એડ કરી લઈશું અને મિક્સ કરીશું. આપણે દૂધમાં ગુંદર અને જે શેકેલો લોટ નાખીશું એટલે દૂધ ફાટી જશે અને ઘટ થતું જશે. હવે આ જ રીતે આપણે 5 થી 10 મિનિટ સુધી એને કૂક થવા દેવાનું છે. ત્યાર પછી આપણે સ્ટવની ફ્લેમ ખાસ લો કરી દેવાની છે અને એમાં આપણે શુગર એડ કરીશું, પણ આપણે અહીંયા શુગર એકદમ ડાયરેક્ટ એડ નથી કરવાની, તો આપણે તેને કેરેમલાઇઝ કરવાની છે. તો એના માટે આપણે એક પેન લઈ લઈશું અને 1 વાટકી જેટલી શુગર એડ કરીશું અને શુગરને આપણે મીડિયમ ફ્લેમ પર જ હલાવતા જવાનું છે અને અહીંયા આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું. શુગર જ્યારે ગરમ થશે એટલે એનું લિક્વિડ થઈ જશે અને એનો કલર ધીરે ધીરે લાઇટ બ્રાઉન થતો જશે. હલવાસનનો કલર એકદમ બ્રાઉન હોય છે જે આ રીતે કેરેમલાઇઝ કરી હોય છે શુગર, એના લીધે જ આવો ડાર્ક કલર આવે છે. હવે તેનો કલર કેરેમલ જેવો થઈ જાય એટલે આપણે એને દૂધમાં એડ કરી દેવાની છે અને સારી રીતના આપણે એને મિક્સ કરી લઈશું. અત્યારે તમને લાઇટ બ્રાઉન કલર લાગશે, પણ ધીરે ધીરે એ ડાર્ક બ્રાઉન કલર થતો જશે. થોડી વાર આ કૂક થઈ જાય અને થોડું ઘટ્ટ થાય એટલે આપણે થોડુંક તેને ટેસ્ટ કરી લઈશું અને જો તમને શુગર ઓછી લાગે
તો તમે ઉપરથી બ્રાઉન સુગર એડ કરીને થોડી સ્વીટનેસ તમારા સ્વાદ અનુસાર એડજસ્ટ કરી શકો છો. બ્રાઉન સુગરથી હલવાશનો કલર સરસ ડાર્ક થઈ જશે. હવે તે ઘટ થતું જાય છે એટલે આપણે કોન્સ્ટન્ટ ધ્યાન આપવાનું છે અને હલાવતા રહેવાનું છે. જો તે નીચેના તળિયેથી ચોંટશે તો તેનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. તો આપણે હલાવીએ એટલે એ થોડું શીરા જેવું લાગશે અને સપાટીથી થોડું છૂટું પડી ગયું છે તો આપણું હલવાસન અહીંયા રેડી થઈ ગયું છે. હવે સ્ટવની ફ્લેમ આપણે ઓફ કરીને એને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં એડ કરીશું ઇલાયચી પાવડર અને થોડો જાયફળનો પાવડર. ત્યાર પછી તે કમ્પ્લીટ ઠંડુ થઈ જાય એટલે હાથથી સારી રીતના મિક્સ કરી લઈશું. એટલે ઇલાયચી પાવડર અને જાયફળનો પાવડર સારી રીતના મિક્સ થઈ જશે. હવે આ રીતે એને થોડું થોડું હાથમાં લઈને તેના પેંડા વાળી લઈશું અને ઉપરથી બદામ હાફ કટ કરીને અથવા તો પિસ્તા બદામની કતરી તમે ઉપરથી ડેકોરેટ કરી શકો છો. હલવાસન દૂધમાંથી બનતી મીઠાઈ હોવાથી તે 2-3 દિવસ સુધી જો તમારે ઉપયોગમાં લેવાની ના થાય તો તેને આ રીતે પેક કરીને ફ્રીજમાં 1-2 વીક સુધી તમે સ્ટોર કરી શકો છો. તો હલવાસન બનાવવું એકદમ ઇઝી છે અને કોઈ પણ તહેવાર હોય તો તમે આ રીતે તાજા દૂધમાંથી ઘરે જ બનાવી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો.